समाधि तंत्र आचार्य भगवान पूज्यपाद स्वामी रचित समाधि तंत्र तथा श्री प्रभाचंद्र जी रचित समाधि तंत्र की टीका एनो स्वाध्याय चाले छे। एमां आपणे श्लोक 67 सुधी स्वाध्याय पूरो कर्यो छे। हवे आजे आगळ स्वाध्याय लईए ते पहेला सहज पुनरावर्तन करिए। 62મી ગાથામાં એ વાત આવી કે પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને સહાનુભૂતિ કરી અને જ્ઞાન આનંદ સુખ શાંતિની દશામાં જાય છે અને એ અંતરાત્મા છે તો એમ જે કરે છે એ શરીરથી અને બીજા બધાથી ભિન્ન પોતાને અનુભવે છે અને એ બીજા બધાથી પોતે જુદો છે ભિન્ન અનુભવે છે તો એ જ્ઞાની અંતરાત્મા કઈ રીતે અનુભવે છે એની વાત શ્લોક 63, 64, 65 અને 66માં કરવામાં આવી। એ ચારે ચાર શ્લોકની અંદર વસ્ત્રનું ઉદાહરણ આપી અને એ વાત સમજાવવામાં આવી કે જેમ વસ્ત્ર શરીરથી જુદું છે તેવી રીતે આત્મા શરીરથી જુદો છે। વસ્ત્ર જાડું હોય કે એનો નાશ થાય કે એનો રંગ બદલાઈ જાય કે જીર્ણ થાય તો એનાથી કાંઈ શરીર તેમ થતું નથી અને એવી જ રીતે આત્માની વાત ને એ દ્રષ્ટાંત ઉપરથી શરીર સાથે સરખાવીને એમ કહ્યું કે શરીર એ જાડું પાતળું હોય એ જીર્ણ થાય એનો નાશ થાય કે એનો રંગ કોઈ રીતે બદલાય કે કંઈ થાય તો એથી કંઈ આત્મામાં ફેરફાર થતો નથી અને એ બધી વાત સમજાવ્યા પછીથી 67મી ગાથામાં એ વાત કહી કે જેને આ જગત આખું નિશ્ચેષ કાસ્ટ સમાન પાષાણ સમાન લાગે છે એવા જ્ઞાની પુરુષને મન વચન કાયાની ક્રિયા તથા ઇન્દ્રિય વિષયો ભોગોથી રહિત એવા પરમ વિતરાગતારૂપ શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે, બીજા કોઈ બહિર આત્માને નહીં। હવે આ બીજા કોઈ બહિર આત્માને એ શાંતિ અને સુખનો અનુભવ નથી થતો એમ જયારે કહ્યું 67મી ગાથામાં તો પછી 67મી ગાથા પછીથી અહીંયા એમ કહ્યું કે તે બહિરાત્મા પણ એવી રીતે શરીરાદિથી ભિન્ન આત્માને કેમ પ્રાપ્ત કરતો નથી, કેમ જાણતો નથી। જે અંતરાત્મા છે તે શરીર આદિથી ભિન્ન પોતે પોતાના આત્માને જાણે છે, અનુભવે છે, તો કહે છે કે તો આ બહિરાત્મા કેમ એવી રીતે કરતો નથી, કેમ એવી રીતે જાણતો નથી, એનું શું કારણ છે? એ બહિરાત્મા પણ એવી રીતે શરીર આદિથી ભિન્ન આત્માને કેમ પ્રાપ્ત કરતો નથી? અને એના ઉત્તર રૂપે અહીંયા શ્લોક 68મો કહેવામાં આવ્યો છે તો આપણે શ્લોક 68 હવે લઈએ છીએ। શરીર કુંચકે ન આત્મા સંવૃત જ્ઞાન વિગ્રહ ન આત્માનમ બુદ્ધતે તસ્માદ ભ્રમતિ અતિચિરમ ભવે। ગુજરાતીમાં ગાથા છે। તન કંચુકથી જેહનું સંવૃત જ્ઞાન શરીર તે જાણે નહીં આત્મને ભવમાં ભમે સુચિર।
અન્વયાર્થમાં કહે છે કે શરીર કુંચું કેન શરીર રૂપી કાચળીથી સંવૃત જ્ઞાન વિગ્રહ આત્મા જેનું જ્ઞાન રૂપી શરીર ઢંકાયેલું છે તે બહિરાત્મા આત્માનમ આત્માના યથાર્થ સ્વરૂપને ના બુદ્ધ્યતે જાણતો નથી. શું કહે છે? શરીર રૂપી કાચળીથી જેનું જ્ઞાન રૂપી શરીર ઢંકાયેલું છે તે બહિરાત્મા આત્માના યથાર્થ સ્વરૂપને જાણતો નથી. તસ્માત અતિચિરમ તેથી બહુ લાંબા કાળ સુધી ભવે ભ્રમતી સંસારમાં તે ભમે છે. આ શરીર રૂપી કાંચળીથી જેનું જ્ઞાન રૂપી શરીર ઢંકાઈ ગયેલું છે, જ્ઞાન રૂપી શરીર એટલે પોતે ભગવાન આત્મા જ્ઞાન રૂપ છે પણ એ ઢંકાઈ ગયું છે, એ પોતાને જ્ઞાન રૂપ જાણતો નથી, પોતાને જ્ઞાન સ્વરૂપ માનતો નથી, જ્ઞાન સ્વરૂપ શ્રદ્ધતો નથી, એના એવા મૂળ સ્વરૂપને એણે પોતે પોતાના અપરાધથી પોતાના દોષથી પોતાની ઊંધી માન્યતાથી અજ્ઞાન ભાવે ઢાંકી દીધું છે. પોતાના જ્ઞાન સ્વભાવને એણે પોતે જ ઢાંકી દીધો છે શરીર રૂપી કાંચળીથી. એટલે કે શરીરમાં આત્મબુદ્ધિ કરીને શરીરમાં એકત્વ કરીને શરીર રૂપે પોતાને માનીને એવી કલ્પના કરીને એવી શ્રદ્ધા કરીને પોતે જે જ્ઞાન રૂપ છે, પોતે જે જ્ઞાન સ્વરૂપ છે, એણે એ વાતને જ એણે આખી ઢાંકી દીધી છે. એ વાત તરફ એણે લક્ષ જ કર્યું નથી. આ શરીરમાં એકત્વ બુદ્ધિ થઈ એટલે પછી પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એ વાત એને નથી. એટલે કહે છે કે શરીર રૂપી કાંચળીથી જેનું જ્ઞાન રૂપી શરીર ઢંકાયેલું છે તે બહિરાત્મા આત્માના યથાર્થ સ્વરૂપને જાણતો નથી. આત્માનું યથાર્થ સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે, એને એ જાણતો નથી અને પોતાના એવા જ્ઞાન સ્વરૂપને નહીં જાણવાને કારણે એ બહુ લાંબા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે. બહુ સુંદર ગાથા છે, ભાવવાળી ગાથા છે. ટીકામાં કહે છે કે શરીર તેજ કંચુક કાંચળી તેનાથી ઢંકાયેલું એટલે સારી રીતે આચ્છાદિત થયેલું જ્ઞાનરૂપી શરીર અર્થાત સ્વરૂપ જેનું અહીં શરીર સામાન્યનું ગ્રહણ કરવા છતાં કારણ શરીરનું જ ગ્રહણ સમજવું, કારણ કે તેની જ મુખ્ય વૃત્તિએ તેના આવશ્યકપણાની ઉપપત્તિ છે અર્થાત તે આવરણરૂપ છે. અહીંયા કૌંસમાં જે વાત આપી છે ને તો કહે છે કે અહીં શરીર સામાન્યનું ગ્રહણ કરવા છતાં શરીર કયું, પણ એમાં મુખ્યતા તો એ જ લેવી કે કારમણ્ય શરીર દ્વારા એ જ્ઞાન શરીર એનું ઢંકાયું છે. આમ વાત એ રીતે કરી કે શરીર દ્વારા એનું જ્ઞાન સ્વરૂપ ઢંકાઈ ગયું છે એમ લીધું, શરીર રૂપી કાંચળીથી જેનું જ્ઞાન રૂપી શરીર ઢંકાયું છે. પણ અહીંયા જે શરીર કહ્યું તો એને માટે એક સ્પષ્ટતા કરી છે કે અહીંયા શરીર એમ કહ્યું તો શરીર સામાન્યનું ગ્રહણ કરવા છતાં મુખ્યતા એ લેવાની કે એ કારમણે શરીર લેવાનું. કારમણે શરીર એટલે કર્મરૂપી શરીર. કારમણે શરીર જીવને કારમણે શરીર હોય છે, તેજસ શરીર હોય છે અને જેવી ગતિ છે તે પ્રમાણે, એટલે કે જો મનુષ્ય કે તિર્યંજની ગતિ હોય તો ઔદારિક શરીર હોય છે અને દેવ કે નારકીની ગતિ હોય છે તો એને આ તેજસ શરીર કારમણ શરીર અને એ ઉપરાંત ઔદારિક શરીરના સ્થાને એને વિક્રિય શરીર હોય છે. એટલે દરેકને ત્રણ શરીર હોય, કારમણ્ય અને તેજસ શરીર બધાને છે અને જો તિર્યંચ કે મનુષ્ય છે તો ઔદારિક શરીર છે અને જો દેવ કે નારકી છે તો એને વિક્રિય શરીર છે. સિદ્ધને કોઈ શરીર હોતું નથી, સંસારીને એટલે આ પ્રકારે ત્રણ શરીર હોય છે. તો આ જે શરીર ગયા એમાં જે કારમણે શરીર તો એની મુખ્યતા સમજવી,
અહીંયા કહ્યું છે ને કે અહીંયા શરીર સામાન્યનું ગ્રહણ કરવા છતાં એમાં મુખ્યતા તો કર્મ અને શરીરની સમજવી, એટલે કે કર્મરૂપી શરીર, એટલે એને એ જે આઠે પ્રકારની કર્મની પ્રકૃતિનો જે બંધ પડ્યો છે એ સમજવાનું, અને એના દ્વારા એને પોતાના જ્ઞાન આનંદ સુખ શાંતિના સ્વભાવને એને આચ્છાદિત કરી દીધો છે, ઢાંકી દીધો છે. જ્ઞાન ઢંકાયું છે તે જ્ઞાનાવરણ કર્મથી ઢંકાયું છે, દર્શન છે તે દર્શનાવરણ, એમ આઠે પ્રકૃતિને સાથે એમાં સમજી લેવી. એટલે કહે છે કે શરીર તે જ આંચળી, તેનાથી ઢંકાયેલું એટલે સારી રીતે આચ્છાદિત થયેલું જ્ઞાનરૂપી શરીર અર્થાત સ્વરૂપ, પોતાનું જ્ઞાન સ્વરૂપ. એને માટે સ્પષ્ટતા કરી કે અહીં શરીર સામાન્ય સમજવા છતાં, એનું ગ્રહણ કરવા છતાં કારણ શરીરનું જ ગ્રહણ સમજવું, કારણ કે તેની જ મુખ્ય વૃત્તિએ તેના આવશ્યકપણાની ઉત્પત્તિ છે, અર્થાત તે આવરણરૂપ છે. કારણ શરીર છે તે આવરણરૂપ છે. તો એવું જેનું થયું છે, એવો બહિરાત્મા, જેનું જ્ઞાન શરીર આચ્છાદિત થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે, એવો બહિરાત્મા આત્માને જાણતો નથી, કેમ કે જ્ઞાન એનું ઢંકાઈ ગયું છે, તિરોભાવ પામ્યું છે, તો હવે એ આત્માને ક્યાંથી જાણે. તેથી આત્મ સ્વરૂપ નહીં જાણવાના કારણે તે અતિ ચિરકાળ, બહુ બહુ લાંબા કાળ સુધી ભવમાં એટલે સંસારમાં ભમે છે. ભાવાર્થમાં કહે છે, વાસ્તવમાં આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, અનંત ગુણનું પરિણમન છે, પણ એ બધાને જાણવાવાળું પણ જ્ઞાન જ છે ને. એટલે કોઈ અપેક્ષાએ એમ કહેવાય કે આત્મા એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે આત્મા એમ પણ કહેવાય. એટલે ખરેખર તો આત્મા જ્ઞાન જ કરે છે, અને પોતાના જ્ઞાન સ્વભાવને કારણે પોતે પોતાને અનુભવે છે. જ્ઞાનમાં જે બધું અનુભવમાં આવે છે, એટલે વાસ્તવમાં તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સ્વનું લક્ષ કરે છે ત્યારે પણ પોતે એ જ્ઞાન સ્વરૂપ છે, એટલે પોતાના જ્ઞાનની પર્યાયમાં, એક સમયની જ્ઞાનની પર્યાયમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એટલે એમ એ પોતે સ્વભાવ ભાવે પરિણમે છે, જ્ઞાન સ્વભાવ ભાવે પરિણમે છે. અને પરનું લક્ષ કરે છે, સ્વનું લક્ષ નથી કરતો, અને પરનું લક્ષ કરે છે ત્યારે પણ એ ખરેખર તો પરનું જ્ઞાન કરે છે. એટલે પરને જાણવા વાળી પોતાની જ્ઞાનની પર્યાય છે, એનો જે તો જાણવા વાળો રહે છે. પોતાનું જ્ઞાન પોતે તો એ જ્ઞાન સ્વરૂપ જ રહે છે, પરને જાણે છે, અને એના લક્ષે એને રાગ કે દ્વેષ થાય છે ત્યારે પણ એને જાણવા વાળો માત્ર રહે છે. વાસ્તવમાં તો એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે. સ્વને જાણે કે પરને જાણે, પર સાથે એ જોડાય છે ત્યારે પણ એ જ્ઞાન સ્વરૂપ જ ભગવાન આત્મા તો રહે છે. એટલે વાસ્તવમાં આત્મા જ્ઞાન સ્વરૂપ છે, વાસ્તવમાં આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન જ તેનું શરીર છે, પરંતુ અનાદિકાળથી સંસારી આત્માને કારમણ શરીર સાથે એકપણાના અભ્યાસથી તેનું સ્વરૂપ વિકૃત થઈ ગયું છે. એનું સ્વરૂપ અંદરથી વિકૃત થયું છે એમ કહેવાનો આશય નથી, પણ એને વર્તમાન પર્યાયની અંદર આવી વિકૃતિ આવી ગઈ છે. એને મિથ્યાત્વને કારણે, અનાદિથી જે મિથ્યાત્વ ચાલુ આવે છે એને કારણે આવી વિકૃતિ આવી ગઈ છે. કેવી વિકૃતિ આવી ગઈ છે કે પોતે આત્મા શરીરમાં એકત્વ કરે છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન સ્વરૂપને માનતો નથી, પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એવા પોતાના સ્વરૂપને એ માનતો નથી, પરંતુ કારણ શરીર સાથે એકપણા ની બુદ્ધિને લીધે, કારણ શરીર સાથે એકપણાના અધ્યાસને લીધે એ પોતાને જે જે કર્મના ઉદય છે એ કર્મના ઉદય રૂપ માને છે. એમાં નો કર્મ આ શરીર, તો એ શરીર રૂપ પોતાને માને છે. જે કંઈ એને પરલક્ષે વિભાવ ભાવ થાય છે તો એ રૂપ પોતાને માને છે કે પોતાનું એવું સ્વરૂપ છે.
એટલે એમ એ સ્વરૂપ વિકૃત થઈ ગયું છે. તો એવા બહિરાત્માને આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન નથી, તેવા બહિરાત્માને આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન નથી, તેથી તે સંસારમાં ચિરકાળ સુધી ભમ્યા કરે છે. હવે અહીંયા જે કાંચળીનું ઉદાહરણ આપ્યું છે તો એને માટે એક વાત લીધી છે કે છે કે અહીં કાંચળીનું દ્રષ્ટાંત સ્થૂળતાની અપેક્ષાએ છે, કારણ કે જેવી રીતે કાંચળી સર્પના ઉપરના ભાગમાં રહે છે તેવી રીતે કારમણ શરીરનો સંબંધ આત્મા સાથે નથી, એટલે ઉપર ઉપર છે એમ નથી, પરંતુ પાણીમાં નિમક જેમ મળી જાય છે તેમ બંનેનો એક ક્ષેત્ર વગાહરૂપ સંબંધ છે. એટલે એક જ ક્ષેત્રમાં એ રહ્યા છે, કારમણ શરીર અને આત્મા એ બંને એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે. પેલા કાંચળીમાં તો એમ પણ થાય કે એ માત્ર ઉપર જ છે, એ સાપની ઉપરની એ સ્કીન છે, એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે. પણ એ ઉદાહરણ આપવું છે તો એ અહીં કાંચળીનું દ્રષ્ટાંત જે ઉદાહરણમાં લીધું છે તો એ સ્થૂળપણે સમજવાનું છે કે એ જેમ કાંચળીથી એ પેલાનું શરીર ઢંકાઈ જાય છે એમ કહીએ, તો એવી રીતે આ જે કારમણ શરીર છે એ દ્વારા આત્માનું જ્ઞાન સ્વરૂપ ઢંકાઈ જાય છે એમ ઉદાહરણ આપ્યું છે. પણ કારમણ શરીર છે એ માત્ર ઉપર ઉપર રહે છે એમ નહીં, પણ એ એક જ ક્ષેત્રમાં રહે છે, જે ક્ષેત્રમાં આત્મા રહ્યો છે એ જ ક્ષેત્રમાં રહે છે. કોઈ અપેક્ષાએ એમ પણ કહેવાય છે કે આત્માના પ્રદેશોથી એ ભિન્ન રહે છે, એટલે આત્માના પ્રદેશોની ઉપર રહે છે એમ પણ કહેવામાં આવે છે. પણ છતાંય આત્માના પ્રદેશો જે છે તો આત્મા કાંઈ કોઈ સપાટ એવી ચીજ તો છે નહીં, એ તો ઘન આત્માને તો કહ્યો છે. તો દરેક પ્રદેશ જે છે આત્માનો, એ દરેક પ્રદેશ જે છે તે કર્મથી આચ્છાદિત છે. એટલે એ અપેક્ષાએ જો વિચાર કરવા જઈએ તો આકાશનો જે ક્ષેત્ર આત્મા રોકે છે એ જ ક્ષેત્ર શરીર પણ રોકે છે, એટલે એક જ ક્ષેત્ર વગાહપણું છે. આકાશના એ જ ક્ષેત્રની અંદર જ્યાં શરીર છે ત્યાં જ આત્માના પ્રદેશો પણ રહ્યા છે, એટલે અહીંયા સ્પષ્ટતા કરી. હવે આગળ વિશેષમાં કહે છે કે આત્મા અને કર્મનો સંબંધ અનાદિકાળથી છે, પણ તે પ્રવાહરૂપે છે. આત્મા અને કર્મનો સંબંધ અનાદિકાળથી છે પણ તે પ્રવાહરૂપે છે. જો અહીંયા સમજવાનું છે, શું કહે છે કે તે પ્રવાહરૂપે છે. પ્રવાહરૂપે છે એટલે શું, એનું એ જ કંઈ કર્મ રહેતું નથી એમ કહેવું છે. બદલાયા કરે છે, કર્મનો પ્રવાહ છે. કર્મનો પ્રવાહ કઈ રીતે છે કે જૂના કર્મો છે એનો સ્થિતિ બંધ છે, એ સ્થિતિ પૂરી થાય છે અને નવા કર્મ બંધાય છે, એટલે આમ કર્મ ચાલ્યું આવે છે એમ પ્રવાહરૂપે છે. આત્માને કર્મ સાથેનો સંબંધ કેવો છે, એનું એ જ કર્મ અનાદિથી ચાલ્યું આવે છે એમ નથી, કેમ કે કોઈ પણ કર્મ હોય અને સ્થિતિબંધ તો હોય જ, અને સ્થિતિબંધ છે તો એની સ્થિતિ પૂરી થતા એ ખરી જાય છે. પણ એ ખરે છે એ વખતે ફળ આપીને ખરે છે, ઉદયમાં આવે છે ને ખરે છે, તો જ્યારે એ ઉદયમાં છે ત્યારે જીવ એની સાથે, જે ઉદય આવ્યો છે એની સાથે જોડાઈ અને એ રાગ દ્વેષના ભાવે થાય છે, શુભાશુભ ભાવે થાય છે અને નવા કર્મ બાંધી લે છે. એટલે જૂના કર્મ ખરે છે અને નવા કર્મે બાંધે છે, આમ અનાદિથી ચાલ્યું આવે છે, એટલે એને પ્રવાહરૂપે છે એમ અહીંયા સમજાયું છે. તો એ વાત અહીંયા કહે છે કે આત્મા અને કર્મનો સંબંધ અનાદિકાળથી છે પણ તે પ્રવાહરૂપે છે. જ્યારે અજ્ઞાનવશ જીવ કર્મના ઉદયમાં જોડાય છે તે જ સમયે ઉદયમાં આવેલા કર્મ ખરે છે અને નવા કર્મ સ્વયં બંધાય છે એમ કર્મ સંતતિ પ્રવાહરૂપે ચાલુ રહે છે. એક પછી એક નવા કર્મ બંધાયા જ કરે છે એમ એ સંતતિ પ્રવાહરૂપે ચાલુ રહે છે. જો જીવ કર્મના ઉદયમાં ન જોડાય તો નવા કર્મ બંધાતા નથી અને જૂના કર્મ ખરી જાય છે. જૂના કર્મ તો એનો સ્થિતિબંધ પૂરો થતા ખરી જવાના જ છે, માત્ર એણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે એ નવા કર્મ ન બાંધે અને એ કાર્ય જીવ કરી શકે એમ છે.
જીવ પોતાને પહેલા જે ભાવ કર્યા એને કારણે જે ભાવ કર્મ બંધાયા અને એના નિમિત્તે જે દ્રવ્ય કર્મ બંધાયા, તો એ જયારે ઉદયમાં આવે છે તો એ ઉદયમાં આવે છે પછી એ ખરી જાય છે. એનો જેટલો કાળ છે, જેટલી સ્થિતિ છે, એટલો સમય સુધી એ રહે છે, પછી એ ખરી જાય છે. એટલે એને કઈ આપણે ખીરવી દઈએ એમ નથી, એ ખરી જાય છે. હવે એ વખતે જો એ નવું કર્મ નથી બાંધતો તો એને નિદ્રાત થાય છે, તો સાચા અર્થમાં નિદ્રા થાય છે, કર્મ ઘટતા જાય છે. પણ જીવ પોતાના સ્વરૂપને જાણતો નથી અને એ આ કર્મના ઉદય છે એની સાથે જોડાઈને શુભાશુભ ભાવે થઈને નવા કર્મ બાંધી લે છે. એટલે એક જૂના કર્મનું ખરી જવું ને નવા કર્મ બંધાઈ જવા એ સતત ચાલ્યા જ કરે છે, એ સતત ચાલ્યા જ કરે છે. જો અહીંયા સંતતિ પ્રવાહ રૂપે એમ લખ્યું છે, સંતતિ એટલે આપણે જેમ કે પિતાનો પુત્ર ને પુત્રનો પુત્ર ને પુત્રનો પુત્ર ને એમ ચાલ્યા કરે ને આગળ આગળ ઉપર ઉપરના જે છે, જે એ વૃદ્ધ જે છે તે મૃત્યુ પામ્યા કરે. એટલે દાખલા તરીકે દાદા છે તો એનો પુત્ર ને એનો પુત્ર એટલે એનો પૌત્ર જે છે એ જયારે મોટો થાય છે ત્યાં સુધી પેલા દાદા પરલોક સિધારી ગયા હોય અને આને પાછા પુત્ર થાય એટલે પેલા આગળના ઉપરના દાદા બીજા એ પ્રમાણે ચાલ્યા જ કરે. પણ આમ પ્રવાહ ચાલ્યા કરે, એ સંતતિ, એક પછી એક જૂના જવું અને નવા નવા થયા કરવા, એવી સંતતિ. તો આ કર્મ જે છે એનું એવું છે કે પૂર્વે જે બાંધેલા કર્મ છે એની સ્થિતિ પૂરી થતા એ ખર્યા જ કરે છે, ખર્યા જ કરે છે. એટલે કોઈ પણ કર્મ કાયમ માટે તો બેસી રહેતું જ નથી. જો એ ધ્યાન રાખે, જો જીવ પોતે જાગૃતિ રાખે અને નવા કર્મનો બંધ ન કરે તો એને નિજરાજ થાય છે. આ બહુ મોટી વાત છે, આ બહુ મોટી વાત છે. કર્મના ઉદય આવે એટલે જીવે એની સાથે જોડાવું પડે એવો કોઈ નિયમ નથી. કર્મના ઉદય આવ્યા હોય તો એ કર્મના ઉદય જીવને એની સાથે જોડાવા માટે મજબૂર કરતા નથી, કેમ કે એ તો જડ છે, એ તો જડ છે. જીવ પોતે જ અજ્ઞાન ભાવે થઈને મોહવશ એ કર્મના ઉદયો સાથે જોડાય છે, સંયોગો સાથે જોડાય છે. જે શરીર મળ્યું છે એ પણ એક સંયોગે કરીને મળ્યું છે, તો એમાં એકત્વ મમત્વ કરે છે અને એમ એ નવા કર્મ બાંધે છે. એટલે આ જે ચાલ્યું આવે છે એ અનાદિનું ચાલ્યું આવે છે અને એમાં એને અવકાશ પૂરેપૂરો છે કે કર્મરહિત થઈ શકે. એ કર્મરહિત થઈ શકે એવો એને પૂરેપૂરો અવકાશ છે. અને એટલું જ નહીં, પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે તો જ્ઞાન સ્વભાવે થતાં એને કર્મના બંધ ન થાય અને એમ કરવા માટે એ સક્ષમ પણ છે. પણ જીવ એવું વિચારતો નથી, એનું એવું લક્ષ્ય થતું નથી અને એ અનાદિથી આમ ને આમ ભવના ભ્રમણ કરે છે. અહીંયા આગળ કહે છે કે જ્યાં સુધી જીવ પોતાની વિપરીત માન્યતા ટાળતો નથી ત્યાં સુધી દર્શન મોહનીય કર્મનો પ્રવાહ ચાલુ રહે છે. દર્શન મોહનીય કર્મ, જેના નિમિત્તે દર્શન મોહનીય કર્મ છે એના નિમિત્તે એ ભ્રમિત થાય છે, એને ભ્રમણા રહ્યા કરે છે, એટલે મિથ્યાત્વ છે. તો દર્શન મોહનીય કર્મના નિમિત્તે એને મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ તો એનું પોતાનું છે અને એમાં નિમિત્ત કારણ દર્શન મોહનીય કર્મ છે. હવે દર્શન મોહનીય કર્મ જે છે એનો જે બંધ પડ્યો એ પણ ખરી તો જાય જ ને, પણ એ ખરી જાય છે એ પહેલા પાછો નવો બંધ કરી લે છે. એટલે એને દર્શન મોહનીય કર્મનો પણ એવો જ સંતતિ રૂપ પ્રવાહ ચાલુ જ રહે છે. દર્શન મોહનીય કર્મ ખરી જાય તો પછી એને સમ્યક્ત્વ થઈ જાય, એનો પણ સ્થિતિબંધ હોય ને. પણ એનો સ્થિતિબંધ છે ને એ જૂના દર્શન મોહનીય કર્મ ખરે છે, પણ એ પહેલા તો બીજા નવા દર્શન મોહનીય કર્મ એ બાંધી લે છે. એટલે એનો પણ એક દર્શન મોહનીય કર્મનો પણ પ્રવાહ ચાલુ જ રહે છે. એવી રીતે જ્ઞાનાવરણીયનો પણ પ્રવાહ ચાલુ જ રહે છે, દર્શનાવરણીયનો પ્રવાહ પણ ચાલુ જ રહે છે. એટલે એ પ્રમાણે બધા કર્મોના પ્રવાહ એને આમ ને આમ ચાલુ જ રહે છે, જૂના ખરે છે અને નવા બંધાઈ જાય છે. એમાં પોતાના જ્ઞાન સ્વરૂપને એ સમજે અને આ મિથ્યાત્વ જે છે એને છોડે, જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે
એને સાંભળે, સમજે, વિચારે, એને આત્મસાત કરે, અને એના સિવાય બીજું બધું અસત્ય, ભગવાનની વાણી સિવાય બીજું બધું અસત્ય એમ કરીને બીજું બધું છોડી દે, માત્ર જિનેશ્વર ભગવાનની વાણી છે એ જ પરમ સત્ય છે, તો એનો જ સ્વીકાર, બીજા કોઈનો મને સ્વીકાર નથી, તો એ જીવ તરી જાય. એટલે કે એને એને જ્ઞાન થાય, એ સ્વરૂપ તરફ વળી જાય અને એને દર્શન મોહનીય કર્મનો ક્ષય થાય, એટલે કે એને સમ્યક્ત્વ પ્રગટ થાય, એને સમ્યક્ત્વ પ્રગટ થાય, દર્શન મોહનીય કર્મ નવા બંધાય નહીં સમ્યક્ત્વ થયા પછી, એવી દશા થાય. અને પછી એક વખત દર્શન મોહનીય કર્મ ગયું એટલે કે સમ્યક્ત્વ પ્રગટ થયું, પછી બીજા બધા કર્મોનું જોર ઓછું થઈ જાય છે, પછી બીજા કર્મોનું જોર ચાલતું નથી, એ જીવને પછી વધુ ભોગ રહેતા નથી. તો એની વાત અહીંયા લીધી છે. કર્મની તો 8 પ્રકારની પ્રકૃતિ છે અને કુલ પ્રકૃતિ તો 148 પ્રકૃતિ થાય, પણ અહીંયા મુખ્યની વાત લીધી છે. જ્ઞાનાવર્ણ્યની વાત ગાથામાં જે વાત લીધી છે, જ્ઞાન સ્વભાવની અપેક્ષાથી લીધી છે, અને અહીંયા જે વાત લીધી છે વિશેષની અંદર એમાં દર્શન મોહનીયની વાત લીધી છે. કેમ કે એ જ્યાં સુધી છે, મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી જ જીવને બીજા બધા કર્મો જે છે એના બંધ પડ્યા જ કરે છે. એટલે કે છે કે જ્યાં સુધી જીવ પોતાની વિપરીત માન્યતા ટાળતો નથી ત્યાં સુધી દર્શન મોહનીય કર્મનો પ્રવાહ ચાલુ રહે છે અને જીવ તેના ઉદયમાં જોડાતો રહે છે અને તેથી સંસારમાં રખડ્યા જ કરે છે. આ દર્શન મોહનીય કર્મને જ એને સમજવાની જરૂર છે. એ ચારિત્ર મોહનીય કર્મ જે છે એને કારણે પોતાને ચારિત્ર નથી થતું એની વાતમાં પહેલા જાય છે, પણ ભાઈ જ્યાં સુધી દર્શન મોહનીય જશે નહીં એટલે કે સમ્યક્ત્વ પ્રગટ થશે નહીં ત્યાં સુધી ક્યાંથી ચારિત્ર આવશે? ત્યાં સુધી કોઈ ચારિત્ર આવવાનું નથી. તું દીક્ષા લઈને ચાલી નીકળે એથી કંઈ ચારિત્ર થોડું થઈ જાય છે? સમ્યક્ત્વ વિના ચારિત્ર હોય ક્યાંથી? અહીંયા કહે છે કે દ્રવ્ય પ્રત્યયોનો ઉદય થતાં શુદ્ધ આત્મ સ્વરૂપની ભાવનાનો ત્યાગ કરીને જીવ જ્યારે રાગાદી ભાવે પરિણમે છે ત્યારે બંધ થાય છે. દ્રવ્ય પ્રત્યયોનો ઉદય થતાં શુદ્ધ આત્મ સ્વરૂપની ભાવનાનો ત્યાગ કરીને, દ્રવ્ય પ્રત્યય એટલે આ કર્મ, એ કર્મોનો ઉદય થાય છે તો શુદ્ધ આત્મ સ્વરૂપની ભાવનાનો ત્યાગ કરીને એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપ છે એનું લક્ષ છોડીને જીવ જ્યારે રાગાદી ભાવે પરિણમે છે, શુભ અને અશુભ ભાવે પરિણમે છે ત્યારે એને એવા આશ્રવ અને ભાવ બંધ થાય છે, અને એવા ભાવ બંધ થયા છે તો એના નિમિત્તે દ્રવ્ય બંધ થાય છે. હવે કહે છે કે ઉદય માત્રથી એ ભાવ બંધ થતો નથી, કે જ્યારે એને ભાવ બંધ થાય છે તો એ બંધ કેવી રીતે થાય છે? એ પેલા દ્રવ્ય પ્રત્યયોનો ઉદય થયો એટલે એને બંધ થાય છે? તો કે ના, ઉદય માત્રથી નહીં જ, જો ઉદય માત્રથી બંધ થાય, કર્મના ઉદયો જે છે એને કારણે જો એને નવા બંધ થતા હોય તો ક્યારેય એને બંધ ટળે જ નહીં, એને સર્વદા સંસારમાં જ રહેવું પડે. કર્મના ઉદયો જે છે એને ખરેખર બંધનું કારણ નથી. કર્મના ઉદયો તો કર્મમાં જ રહ્યા, પણ આ જીવ એનું લક્ષ કરીને પોતે સ્વયં રાગ દ્વેષના ભાવે પરિણમે છે એને કર્મ બંધનું કારણ છે. કર્મબંધનું કારણ ઉદય માત્ર નથી. ઉદય તો આવ્યા કરે, ઉદય આવે તો ભલે આવે, એ ઉદયથી જુદો હું ભગવાન આત્મા છું એમ કરીને એ પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ તરફ વળી જાય છે તો એને નવા બંધ પડતા નથી. એટલે એ વાત અહીંયા લીધી છે સાથે કે ઉદય માત્રથી એ બંધ પડે છે એમ નથી. જો ઉદય માત્રથી બંધ થાય તો હંમેશા સર્વદા એ સંસારમાં જ રહે. કેવી રીતે? તો કહે છે કે સંસારીઓને સર્વદા જ કર્મ ઉદયનું વિદ્યમાનપણું હોય છે. સમજાયું અહીંયા કે સંસારીઓને હંમેશા કોઈ ને કોઈ કર્મનો ઉદય તો વર્તે જ છે. 8 કર્મની પ્રકૃતિઓ પડી છે એની બધી ઉદયમાં છે, અને નવી નવી કેટલી બીજી પ્રકૃતિઓ જે છે જે પડેલી છે એના ઉદયો આવ્યા જ કરે છે.
એટલે સંસારીઓને સર્વદા કર્મોદયનું વિદ્યમાન પણ હોય છે, કર્મોદય તો હોય જ છે. તો એ કર્મોદય જો બંધનું કારણ હોય તો પછી એને નવા બંધ પડ્યા જ કરે, ને નવા બંધ પડ્યા જ કરે તો એને કોઈ દિવસ પાર આવે જ નહીં. તો શું કર્મોદય બંધનું કારણ નથી થતું? ના, કર્મના ઉદય એ કાંઈ એને બંધનું કારણ નથી. નિર્વિકલ્પ સમાધિથી ભ્રષ્ટ થયેલાને, એટલે કે જે પોતાના આત્મામાં નિર્વિકલ્પ ધ્યાનમાં રહ્યો છે, એને તો કોઈ કર્મનો બંધ પડતો નથી, કેમ કે શુભાશુભ ભાવે થતો જ નથી. પણ જે નિર્વિકલ્પ સમાધિથી ભ્રષ્ટ છે, એટલે કે જેને એવા પોતાના સ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ દશામાં થતો નથી, એવા મોહ સહિત કર્મોદય વ્યવહારથી નિમિત્ત થાય છે. જે બહાર છે, જે સ્વરૂપમાં નથી, એમ કહેવું છે અહીંયા. એમ કહ્યું ને અહીંયા કે નિર્વિકલ્પ સમાધિથી ભ્રષ્ટ થયેલાઓને, નિર્વિકલ્પ સમાધિમાંથી બહાર આવ્યા છે, ભ્રષ્ટ થયા છે એટલે એમાં નથી રહ્યા, એને મોહ સહિત કર્મ ઉદય વ્યવહારથી નિમિત્ત થાય છે. એમને મોહ છે તો પેલા કર્મના ઉદય છે એ વ્યવહારથી નિમિત્ત થાય છે એમ કહેવામાં આવે. પણ નિશ્ચયથી શું છે? નિશ્ચયથી તો પોતાનો રાગ આદિ અજ્ઞાન ભાવ જ અશુદ્ધ ઉપાદાન કારણ છે. નિશ્ચયથી કર્મબંધનું કારણ શું છે? ઉપાદાન કારણ શું છે? પેલું નિમિત્ત કારણ કહે છે, તો પછી ઉપાદાન કારણ ખરેખર શું છે? તો કહે છે કે એ રાગ આદિ અજ્ઞાન ભાવ જ, એ જ એનું ઉપાદાન કારણ છે. એ ઉપાદાન કેવું છે? એ ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે. પોતાનો રાગાદી અજ્ઞાન ભાવ, કે રાગાદી અજ્ઞાન ભાવ છે, એને અશુદ્ધ ઉપાદાન એટલા માટે કહ્યું કે એ રાગાદી ભાવ એના આત્માના ગુણને અનુસરીને થતો રાગાદી ભાવ નથી. એ અજ્ઞાન ભાવ જે છે એ એના આત્માના ગુણને અનુસરીને થતો ભાવ નથી, એટલે એ અશુદ્ધ ઉપાદાન છે. શુદ્ધ ઉપાદાન શું છે? પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, અનંત ગુણનો પિંડ છે, એ એનું શુદ્ધ ઉપાદાન છે. અને એવા ઉપાદાનને કારણે તો એને વિતરાગી પરિણામ થાય છે. પણ અહીંયા તો આ અશુદ્ધ ઉપાદાન કારણ લીધું છે. એને અશુદ્ધ ઉપાદાન કારણ લીધું છે, પોતાનો રાગાદી અજ્ઞાન ભાવ એ અશુદ્ધ ઉપાદાન કારણ છે. શેનું અશુદ્ધ ઉપાદાન કારણ છે? એ કર્મબંધનું. કર્મબંધનું અશુદ્ધ ઉપાદાન કારણ છે. અને વ્યવહારથી નિમિત્ત કારણ જે કહ્યું, એટલે નિમિત્ત કારણ શું છે એમાં? તો કે કર્મના ઉદયો એ નિમિત્ત કારણ છે. અને એ નિમિત્ત કારણ છે ત્યારે ઉપાદાન કારણ શું છે? તો કે એનો રાગાદી અજ્ઞાન ભાવ, એનો ભાવ એ ઉપાદાન કારણ છે. અને એ ઉપાદાન કેવું છે? અશુદ્ધ ઉપાદાન છે. તો આવા અશુદ્ધ ઉપાદાન રૂપ થવાની એનામાં યોગ્યતા છે. એવી યોગ્યતા, અશુદ્ધ ઉપાદાન રૂપ થવાની યોગ્યતા કઈ રીતે એને થાય છે? તો કે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થાય છે, પોતાના સ્વરૂપને છોડીને બહાર નીકળી જાય છે અને મોહભાવે વર્તે છે, ત્યારે એને એવી અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા થાય છે. બીજી રીતે કહીએ તો જે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવથી, પોતાના આત્માથી, સ્વરૂપથી ચ્યુત થઈ અને બહાર નીકળે છે અને પરનું લક્ષ કરે છે અને પછી મોહ સહિત એમાં જોડાય છે, તો એને કર્મનો બંધ પડે છે. તો એ રીતે આ અહીંયા 68મો શ્લોક પૂરો થાય છે. 68મા શ્લોક પછીથી અહીંયા કહે છે કે જો બહિરાત્માઓ આત્મ સ્વરૂપને આત્મપણે ન જાણતા હોય તો તેઓ કોને આત્મપણે જાણે છે? અહીંયા એમ કહ્યું ને કે બહિરાત્માઓ આત્માને આત્મપણે, આત્મ સ્વરૂપને જાણતા નથી. બહિરાત્માઓ આત્મ સ્વરૂપને જાણતા નથી એમ કરીને આ જે 68મા શ્લોકમાં વાત કરવામાં આવી, તો પ્રશ્ન કર્યો છે કે તો પછી કોને એ આત્મપણે જાણે છે? બહિરાત્માઓ આત્મ સ્વરૂપને આત્મપણે નથી જાણતા, તો પછી એ કોને આત્મપણે જાણે છે? તો એના ઉત્તર રૂપે શ્લોક 69મો કયો છે? તો આપણે શ્લોક 69 લઈએ છીએ. પ્રવિષદ ગલતામ વ્યૂહે દેહે અણુનામ સમાકૃતૌ સ્થિતિ ભ્રાંત્યા પ્રપદ્યંતે તમ આત્મનમ
ઉદ્દય. ગુજરાતીમાં ગાથા છે, અસ્થિર અણુનો વ્યૂહ છે સમ આકાર શરીર, સ્થિતિ બ્રહ્મથી મૂરખજનો તેજ ગણે છે જીવ. અસ્થિર અણુનો વ્યૂહ છે સમ આકાર શરીર, આ શરીર છે જે પૂતગળ પરમાણુઓનો પિંડ છે અને એનો એક આકાર છે, તો એવા જ આકારે જીવ થયો છે અને એ જ ક્ષેત્રને વિશે રહ્યો છે, એટલે એ અજ્ઞાની મૂંઢ મૂરખ જીવ એ ત્યાં જ એ સાથે રહ્યો છે ને, એટલે એને જ એ આત્મા જાણે છે. એટલે કહે છે કે સ્થિતિ બ્રહ્મથી મૂરખ જનો તેજ ગણે છે જીવ. તો શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે અબુદ્ધય એટલે કે અજ્ઞાની બહિર આત્મા જીવો પ્રવિષદ ગલતા અણુના વ્યૂહે દેહી, એટલે પ્રવિષદ એટલે પ્રવેશ કરતા અને ગલતા બહાર નીકળતા ઉદ્ગળ પરમાણુઓ જે છે એનો સ્વભાવ અપુદ્ગળ એટલે એનું આવવું ને જવું ગળવું એનો સ્વભાવ જ છે. એટલે પૂતગળ જે છે એનું જે આ સ્કંદ એવું આ શરીર એમાં પૂતગળો નવા આવે અને જૂના જાય એમાં ફેરફારો થયા જ કરે છે. તો એ વાત અહીંયા લીધી છે કે પ્રવિષદ ગલતા અણુના વ્યૂહે દેહી, એટલે પ્રવેશ કરતા અને બહાર નીકળતા એવા પરમાણુઓના સમૂહરૂપ દેહમાં, આ પરમાણુઓનો સમૂહ પૂતગળ પરમાણુઓનો આ સમૂહ છે સ્કંદ છે એવો આ દેહ એની એમાં આ પરમાણુઓ જે નવા આવે છે બીજા જાય છે એ ઉદ્ગળ પરમાણુઓનું સતત જવું આવવું થાય છે. તો એવા દેહમાં કહે છે કે આત્મા અને શરીરની આકૃતિના સમાન રૂપમાં, આત્મા પણ એ જ આકારે છે, આત્મા એ આકારે થયો છે કંઈ શરીરને કારણે થયો છે એમ નથી, એ વખતે આત્માની એવી જ યોગ્યતા છે માટે આત્મા એ આકારે થયો છે કે જે આકારે શરીર છે. આત્મા અને શરીરની આકૃતિના સમાન રૂપમાં આ દેહ આ શરીર અને એ શરીરનો જેવો આકાર છે એ જ આકારે આત્મા થયો છે, શરીરને કારણે થયો છે એમ નથી, એ વખતની આત્માની એવી યોગ્યતા છે એટલે એ એવા આકારે થયો છે. અને પાછો ક્યાં રહ્યો છે? એ જ ક્ષેત્રમાં રહ્યો છે જે ક્ષેત્રમાં શરીર છે, એટલે કે આકાશના જે ક્ષેત્રમાં શરીર છે એ જ ક્ષેત્રમાં આત્મા પણ છે. એટલે એક તો આ આકૃતિની વાત કરી અને પછી પાછી એના અવગાહનની પણ વાત કરે છે. એટલે કહે છે કે આત્મા અને શરીરની આકૃતિના સમાન રૂપમાં સ્થિતિ બ્રાહ્મણ્ય એટલે આત્મા સ્થિત હોવાથી, અર્થાત શરીર અને આત્મા એક ક્ષેત્રમાં સ્થિત હોવાથી બંનેને એક રૂપ સમજવાની ભ્રાંતિથી તમ એટલે તેને એટલે શરીરને આત્મનમ આત્મા પ્રતિપદ્યતે સમજી લે છે. એક તો આકૃતિ એવી છે અને એ જ ક્ષેત્રને વિશે રહ્યો છે, જે ક્ષેત્રને વિશે શરીર છે અને શરીરની જે આકૃતિ છે એવી જ આકૃતિ આત્માની પણ થઈ છે, આત્માનો આકાર એવો જ થયો છે અને એ જ ક્ષેત્ર આકાશના એ જ ક્ષેત્રને વિશે રહ્યા છે. તેથી આ અજ્ઞાની બહિર આત્મા એ શરીરને જ આત્મા માની લે છે. શરીરને આત્મા કેમ માને છે એનું અહીંયા આ કારણ સમજાયું. જે ક્ષેત્ર ને વિશે શરીર રહ્યું છે અને જેવા આકારે શરીર છે એ જ ક્ષેત્રને વિશે આત્મા પણ રહ્યો છે અને એવા જ આકારે આત્મા રહ્યો છે માટે એની ભૂલ થાય છે. શું ભૂલ થાય છે? એ શરીરને જ આત્મા માની લે છે. પણ અહીંયા એક વાત સ્પષ્ટ કરી આચાર્ય ભગવાને, કહ્યું કે ભાઈ એ જે શરીર છે એમાં તો પરમાણુઓ બદલાયા કરે છે, એમાં તો પરમાણુઓ બદલાય છે, એમાં નવા પરમાણુઓ આવે છે જૂના પરમાણુઓ જાય છે એવું બધું થયા કરે છે. પણ આ મૂંડ મિથ્યાદ્રષ્ટિ
એને એ જાણતો નથી, જોતો નથી, અથવા તો જોવાનો એવો પ્રયત્ન કરતો નથી, જાણવાનો પ્રયત્ન કરતો નથી કે આ શરીરની અંદર તો કેટલાય પરમાણુઓ બદલાઈ ગયા. નાનો હતો, બાળક હતો, ત્યારથી અત્યાર સુધીમાં એના શરીરની અંદર આટલા બધા ફેરફાર થયા તો કઈ અમસ્તા થઈ ગયા? પરમાણુઓ બદલાયા વિના થયા છે? કેટલા બધા પરમાણુઓનો બદલાવ થયો ત્યારે તો આ બાળકથી અત્યાર સુધીની અવસ્થા થઈ છે. અસંખ્ય પરમાણુઓ બદલાઈ ગયા પણ એ એના તરફ લક્ષ કરતો નથી. આ બધા પરમાણુઓ બધા બદલાઈ રહ્યા છે એવું આ શરીર છે અને પોતે એનાથી જુદો ભગવાન આત્મા તો સદાય એક સરખો જ્ઞાન સ્વરૂપ જ છે. એ ક્યાં બદલાયો છે? કોઈ પણ પર્યાયમાં આ જીવ ગયો, આ જીવ ચાર ગતિના ભ્રમણ કરી અને કોઈ પણ પર્યાયમાં ગયો, ઇરેન્જમાં અનેક પ્રકારના શરીરો એને ધારણ કર્યા, છતાં કોઈ શરીરનો એક અણુ માત્ર પણ એને ગ્રહણ કર્યો નથી. એ તો પોતે એવો ને એવો જ સદા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ રહ્યો છે. પણ કોણ એને સમજાવે? એને તો ઊંધી માન્યતા થઈ ગઈ છે. કેમ કે પોતે જ્યાં રહ્યો છે એ જગ્યાએ શરીર પણ રહ્યું છે અને એ જ આકારે છે. ટીકામાં કે છે કે એ અજ્ઞાનીઓને વિશે કહે છે, એટલે કે તેઓ દેહને આત્મા સમજે છે. કોણ તેઓ? એટલે કે બુદ્ધિ વિનાના બહિર આત્માઓ. અહીંયા કહ્યું છે ને બહિર આત્મા, અજ્ઞાની બહિર આત્મા, બહિર આત્મા જીવો. બુદ્ધિ વિનાના બહિર આત્માઓ દેહને આત્મા સમજે છે. સાથી એમ સમજે છે તો કે છે કે સ્થિતિની ભ્રાંતિથી, સ્થિતિ વિશે ભ્રાંતિ છે. સ્થિતિની ભ્રાંતિ શેમાં ભ્રાંતિ? કઈ રીતે તેમાં ભ્રાંતિ છે? તો કે દેહમાં. કેવા દેહમાં એવી સ્થિતિની ભ્રાંતિ છે? તો કે છે કે વ્યૂહરૂપ એટલે કે સમૂહરૂપ દેહમાં. શેનો સમૂહ? કોનો સમૂહ? તો કે અણુઓના, પરમાણુઓના સમૂહ. પરમાણુના સમૂહરૂપ આ દેહ, એ દેહની અંદર એને ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિ કઈ છે? તો કે સ્થિતિની ભ્રાંતિ છે. કે એ દેહ છે, પરમાણુના સમૂહરૂપ જે દેહ છે, એ જ્યાં રહ્યો છે આકાશના જે ક્ષેત્રમાં વિશે રહ્યો છે, ત્યાં જ આ આત્મા પણ સ્થિત છે, ત્યાં જ એ રહ્યો છે. વળી પરમાણુને વિશે કહે છે કે કેવા પ્રકારના પરમાણુઓના? તો કે છે કે પ્રવેશતા, ગલતા, અર્થાંત પ્રવેશ કરતા અને નીકળતા પરમાણુઓ. જે શરીર માં પરમાણુઓ આવે છે અને જાય છે એવું જે થઈ રહ્યું છે, એવા એ પરમાણુઓનો સમૂહ, એવું એ શરીર જે ક્ષેત્રને વિશે રહ્યું છે, તે જ ક્ષેત્રને વિશે આ આત્મા સ્થિત છે અને એ જ આકારે છે, તેથી એને ભ્રાંતિ થાય છે. એટલે એવો એ અજ્ઞાની દેહને આત્મા સમજે છે. વળી આગળ વાત લીધી કે વળી કેવા દેહમાં? તો કે છે કે સમાકૃત, એકબીજાના સદસ્ય ઉત્પાદથી સમાન આકારવાળા દેહમાં. આકૃતિની વાત પણ લીધી. વળી કેવા દેહમાં? એટલે કે જે સમાકૃત, સમાકૃતિ જેની છે તેવા. સમાકૃતિ કોની સાથે છે? એકબીજાની સાથે એક સરખી આકૃતિ રહી છે. એકબીજાની સાથે એટલે આ દેહ અને આત્મા, આત્માનો આકાર અને દેહનો આકાર, એ બંને. તો કે છે એકબીજાના સદસ્ય ઉત્પાદથી સમાન આકારવાળા દેહમાં, અર્થાત આત્માની સાથે સમાન અવગાહથી એક ક્ષેત્રવાળા દેહમાં. તો આવા દેહમાં જે સ્થિતિ ભ્રાંતિ, સ્થિતિથી એટલે કાળાંતર એટલે અવસ્થાયીપણાને લીધે યા એક ક્ષેત્રમાં રહેવાના કારણે જે ભ્રાંતિ, અર્થાત દેહ અને આત્માના અભેદરૂપ અધ્યવસાય, તેના કારણે દેહને આત્મા માને છે. આ ભ્રાંતિ શું છે? એ એનો અધ્યવસાય છે. એ વિપરીત માન્યતા રૂપ અધ્યવસાય છે, એ ભ્રાંતિ છે. એ ભ્રાંતિની વ્યાખ્યા પણ અહીંયા રીતે કરી દીધી કે આત્માના અભેદરૂપ અધ્યવસાય. તેમાં આત્માના અભેદરૂપ અધ્યવસાય કરે છે શરીરમાં. શરીર સાથે રહ્યો છે એટલે શું કે છે? આવા દેહમાં જે સ્થિતિ ભ્રાંતિ સ્થિતિથી એટલે કે કાળાંતર અવસ્થાયીપણાને લીધે એ એમાં એ અવસ્થિત છે, એમાં એ રહેલો છે,
અને એ જ ક્ષેત્રમાં રહેવાના કારણે જે ભ્રાંતિ એટલે કે દેહ અને આત્મા, એવી ભ્રાંતિ દેહ અને આત્માના અભેદરૂપ અધ્યવસાય એવી ભ્રાંતિ, એને કારણે એ દેહને આત્મા માને છે. ભાવાર્થમાં કહે છે કે નિરંતર પ્રવેશ કરતા અને બહાર નીકળતા ભૂતગળ પરમાણુઓના સમૂહરૂપ દેહમાં, ઉદગળ પરમાણુના સમૂહરૂપ આ દેહ, એની અંદર નિરંતર પૂદગળો આવે છે અને નીકળે છે, એવા આ દેહમાં સમાન આકૃતિએ એક ક્ષેત્રે આત્મા સ્થિત હોવાથી દેહ અને આત્માની એકપણાની ભ્રાંતિને લીધે બહિરાત્મા શરીરને જ આત્મા માને છે. આ શરીર પૂદગળ પરમાણુઓનું બનેલું છે. આ પરમાણુઓ તે કાયમ રહેતા નથી. જે પરમાણુઓ છે તેના તે કાયમ રહેતા નથી, એ બદલાયા કરે છે. સમયે સમયે અગણિત પરમાણુઓ, ગણી ન શકાય તેટલા એટલે અસંખ્યાત પરમાણુઓ સમયે સમયે શરીરની બહાર નીકળે છે અને નવા નવા પરમાણુઓ શરીરની અંદર દાખલ થાય છે. તો પરમાણુઓના નીકળી જવાથી તથા બીજા નવા પરમાણુઓનો પ્રવેશ થવાથી શરીરની બાહ્ય આકૃતિમાં સ્થૂળ દ્રષ્ટિએ કાંઈ ફેરફાર લાગતો નથી. વળી આત્મા અને શરીરને એક ક્ષેત્ર વગા સંબંધ, એવો એક એક ક્ષેત્ર વગા સંયોગ સંબંધ છે. સંયોગ કરીને છે ને, એક ક્ષેત્ર વગા સંબંધ છે, કંઈ કાયમી તો છે નહીં. શરીર અને આત્માનો એક જ ક્ષેત્રમાં રહેવારૂપ જે સંબંધ, એ સંયોગ સંબંધ છે. કંઈ કાયમી સંબંધ તો છે નહીં. એ શરીરને છોડીને આત્મા પાછો ચાલ્યો પણ જવાનો છે, એટલે એ સંયોગ સંબંધ છે. તેથી બંનેની સમાન આકૃતિ હોવાથી અજ્ઞાની જીવને ભ્રમ થાય છે કે આ શરીર જ હું છું. તેને અભ્યંતર રહેલા આત્મતત્વનું જ્ઞાન જ નથી. શરીર જે ઇન્દ્રિયો દ્વારા એના જાણવામાં આવે છે, તો એને જે જાણે છે પોતા રૂપ, એને અંદરમાં રહેલું પોતાનું જ્ઞાન સ્વરૂપ, એનું તો ભાન જ નથી. શરીર અને આત્માને દૂધ પાણીની જેમ એક ક્ષેત્ર વગા સ્થિતિ છે. જો આ એક ક્ષેત્ર વગા પણ જે છે ને, એ સમજાવ્યું છે કે એક જ ક્ષેત્રમાં રહ્યા છે તો કેવી રીતે દૂધ અને પાણીને ભેગા કરીએ તો એક જ ક્ષેત્રમાં રહે છે, એવી રીતે શરીર અને આત્માને છે. તો કે શરીર ઇન્દ્રિય ગમ્ય છે અને આત્મા અતિન્દ્રિય ગમ્ય છે. ભલે ને એ એક જ ક્ષેત્રમાં રહ્યા પણ છતાંય બંને જુદા છે. શરીર જે છે તે ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવે એવું છે, જ્યારે આત્મા ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી, અતિન્દ્રિય ગમ્ય છે. શરીર છે તે અચેતન જળ છે, તે જ્ઞાન કરતું નથી. અને આત્મા તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ તો ચિદાનંદ પ્રભુ છે, આનંદનો શાંતિનો સાગર છે. પણ અજ્ઞાનીને એ ખબર નથી. અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન હોવાથી તે શરીરને દેખે છે, આત્માને દેખતો નથી. ઇન્દ્રિય જ્ઞાનથી વિશેષ બીજું કાંઈ એ કલ્પી શકતો નથી, વિચારી શકતો નથી, એમાં એમાં રચ્યો પચ્યો રહે છે. મોટા મોટા પ્રોફેસરો પણ એ બીજી વાતનો વિચાર જ નથી કરતા, બસ જે આ ઇન્દ્રિયથી જણાય એને જ માને, બીજાને ન માને. મોટા MS થયેલા, મોટા ડોક્ટરો થયેલા હોય તો પણ એ જે દેખાય એને માને છે. ભલા ભગવાન, તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, તને આ ઇન્દ્રિયો દ્વારા જેટલું જ્ઞાન થાય એટલું જ જગત. તારી ઇન્દ્રિયો જે છે એને તો ઘણી સીમા છે. બીજાથી કેટલા એવા શરીરો છે કે એ બધાને કંઈક તારા કરતા વિશેષ એવી ઇન્દ્રિયો મળી હોય કે જે વધારે જ્ઞાન કરી શકે છે, તો તું એ વાત પરથી પણ દાખલો ન લઈ શકે કે ભાઈ મારે આ ઇન્દ્રિયો જે છે એને સીમા છે. દાખલા તરીકે આપણા કાન છે, મનુષ્યના કાન છે, અમુક ફ્રિકવન્સી સાંભળી શકે છે. બાકી એવા તિરિંજમાં એવા કેટલાક જીવો હોય છે કે એમને એવું શરીર હોય છે કે બીજી ફ્રિકવન્સી પણ એ સાંભળી શકે છે, જે આપણે નથી સાંભળી શકતા. એવી રીતે દ્રષ્ટિમાં પણ એવું છે કે ઉપર ઉડતું પેલું ગીર જે છે કેટલું બધું ઊંચે ઉડે, ત્યાંથી એ નીચેની વસ્તુને જોઈ શકે છે. એની એ ચક્ષુ ઇન્દ્રિય એવી છે, આપણી નથી. એ ઉપરથી દાખલો લે કે ભાઈ આ ઇન્દ્રિયો જે છે આપણને જે મળી છે એ કંઈ પૂર્ણ છે અને એનાથી પૂર્ણ જ્ઞાન થાય છે એમ નથી. એટલે કોઈ પણ ઇન્દ્રિય છે એના કરતા વિશેષ જ્ઞાન થઈ શકે છે, એટલો જો વિચાર કરે ને તો એને એમ થાય કે આ ઇન્દ્રિયો સિવાય પણ બીજું કાંઈક જાણી શકાય એવું અતિન્દ્રિયપણે હોવું જોઈએ. અને આટલો સ્વીકાર કરે તો એને અતિન્દ્રિયપણે જે આત્મા જણાય એ વાત બેસે. અહીંયા કે છે
કે શરીર અને આત્માને દૂધ પાણીની જેમ એક ક્ષિત્રવગાહ સ્થિતિ છે. શરીર ઇન્દ્રિય ગમ્ય છે અને આત્મા અતિન્દ્રિય ગમ્ય છે. અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન હોવાથી તે શરીરને જ દેખે છે, આત્માને દેખતો નથી. તેથી તે શરીરને જ આત્મા માની એકતા બુદ્ધિ કરે છે અને શરીર સંબંધી રાગ દ્વેષ કરે છે. વિશેષમાં કહે છે કે જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીર આદિ નો કર્મમાં આ હું છું અને હુંમાં આત્મા, આ હું છું એટલે એમ આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે. હુંમાં એટલે આત્મામાં આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે. એટલે આ કર્મ શરીર આદિ જે છે તે બધામાં હું પણ હું, એ જ આત્મા એવી જે બુદ્ધિ છે, એ રૂપે જ હું છું, એ રૂપે જ આત્મા એવી બુદ્ધિ છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ જ્ઞાની છે. અને એ સમયસારની ગાથા 19મીમાંથી વાત લેવામાં આવી છે કે નો કર્મ કર્મે હું, હુંમાં વળી કર્મ અને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. એટલે શ્લોકમાં કર્મના કારણે જીવ બ્રહ્મા પડે છે એમ કહ્યું નથી, પણ પોતાના અપરાધથી જ તે તેવા બ્રહ્મા પડે છે. તો આ રીતે 68 અને 69મો શ્લોક પૂરો થાય છે. આપણે એ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ આત્મભાવનામાંથી. પહેલા 68મા શ્લોક અને પછી 69મા શ્લોકનો વિસ્તાર અહીંયા છે તે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 258 અહીંયા કહે છે કે દેહ બુદ્ધિથી ભવ ભ્રમણ, દેહ આદિથી ભિન્ન આત્માને બહિરાત્મા જાણતો નથી, તેથી તે સંસારમાં રખડે છે, એ વાત હવે 68મા શ્લોકમાં કરી છે. ગુરુદેવ કહે છે કે આત્મા તો ચૈતન્ય શરીરી અતિન્દ્રિય છે, તેમાં અંતર્મુખ થઈને તેને જે ધ્યેય નથી બનાવતો તે આત્માને નથી જાણતો, પણ દેહ આદિને કે રાગ આદિને જ આત્મા માને છે. આત્મા તો ચૈતન્ય શરીરી અતિન્દ્રિય છે અને તેમાં એટલે આત્મામાં અંતર્મુખ થઈને એને જે ધ્યેય નથી બનાવતો તે આત્માને નથી જાણતો, પણ દેહ આદિને કે રાગ આદિને જ આત્મા માને છે. તેનું જ્ઞાન શરીર કર્મરૂપી કાંચળીથી ઢંકાઈ ગયું છે, અર્થાત આત્મા તરફ ન વળતા કર્મ તરફ જ તેનું વલણ છે. કર્મથી ઢંકાઈ ગયો છે, આચ્છાદિત થયું છે, એનું જ્ઞાન સ્વરૂપ છે, પણ એ જ્ઞાન સ્વરૂપ કર્મરૂપ કાંચળીથી ઢંકાઈ ગયું છે. અર્થાંત એનો અર્થ શું થયો કે આત્માને એ જોતો નથી, જાણતો નથી, એ તરફ નથી વળતો, પણ આ કર્મ તરફ જ એ વળે છે, એનું વલણ જ કર્મ તરફ છે. એટલે કે આ કર્મના ઉદયો એમાં જ એનું લક્ષ છે, એમાં જ એનું વલણ છે, એને જે જુએ છે અને એથી એ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. વળી કહે છે કે જેમ કાંચળી તે સર્પ નથી, કાંચળી સર્પે કાઢી નાખી છે તે કઈ સર્પ નથી, તેમ આ ચૈતન્ય સ્વરૂપ આત્માને કર્મ તરફના વલણથી જે રાગ દ્વેષ મોહરૂપ કાંચળી છે તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી, એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. જેમ સર્પ એ કાંચળીને છોડી દે છે તેવી રીતે આ આત્મા પણ રાગ દ્વેષ મોહરૂપ કાંચળીને છોડી દે છે અને છોડી દે છે, છતાંય એ રહે છે, તેનું વાસ્તવિક સ્વરૂપ એ રાગ દ્વેષ મોહથી જુદું છે, એનું વાસ્તવિક સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે. એટલે કહે છે કે તે કાંચળીને લીધે અજ્ઞાનીને આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાતું નથી. કઈ કાંચળી? આ રાગ દ્વેષ ને મોહરૂપ કાંચળી છે, એને લીધે અજ્ઞાનીને આત્માનું વાસ્તવિક સ્વરૂપ એટલે કે જ્ઞાન સ્વરૂપ ઓળખાતું નથી. એટલે રાગાદીને જ આત્મા માનીને તે પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપને આવરણથી ઢાંકીને ચાર ગતિમાં રખડે છે. પોતે જાતે જ એવો આ ભાવે થાય છે અને ચાર ગતિમાં રખડે છે. તો તેને જીનેશ્વર ભગવાને ઉપદેશ કર્યો છે કે હે જીવ, તારું ચૈતન્ય તત્વ રાગ આદિથી રહિત છે, દેહ આદિથી ભિન્ન છે, અને એવા તારા ચૈતન્ય તત્વમાં તું અંતર્મુખ થા.
તારી ભૂલથી ભવનાભ્રમણ તને થાય છે તો તે ભૂલને ટાળીને ચિદાનંદ સ્વરૂપ આત્માની સંભાળ કર તો તારું ભવ ભ્રમણ છે તે ટળે અને મુક્તિ થાય। હવે અહીંયા એક બીજી વાત સમજાવે છે કે જેમ પાણીમાં મીઠું નાખવામાં આવે તો એ પાણી ખારું લાગે છે, તો ત્યાં ખરેખર પાણીનો ખરો એ ખારો સ્વભાવ નથી, ખરેખર તો પાણીનો ખારો સ્વભાવ નથી, ખરેખર એક ખારો સ્વભાવ નથી, ખારું જે છે તે તો મીઠું છે। તેમ આત્મામાં કર્મ તરફના વલણથી રાગ દ્વેષ મોહરૂપ આકુળતાનું વેદન થાય છે। આત્મામાં કર્મ તરફનું વલણ, એ વલણ એનું છે, જીવનું જ છે, અને જે જીવ એવા કર્મ તરફનું વલણ કરે છે એટલે કે કર્મના ઉદયો સાથે જોડાય છે અને રાગ દ્વેષના મોહના ભાવે થાય છે તો એને આકુળતાનું વેદન થાય છે। તો તે આકુળતા ખરેખર આત્માના ચૈતન્ય સ્વભાવનો સ્વાદ નથી। આત્માનો ચૈતન્ય સ્વભાવ તો જ્ઞાન આનંદ સુખ શાંતિનો છે, પણ આ રાગ દ્વેષ મોહરૂપ આકુળતાનું વેદન જે થાય છે એનું પોતાનું કર્મ તરફનું વલણ છે। જેમ પેલા પાણીનો સ્વાદ કંઈ ખારો નથી, પણ એ મીઠાને લીધે, અંદર નાખેલું મીઠું નમક એને લીધે ખારો લાગે છે, પાણી ખારું નથી, તેવી રીતે અહીંયા કહે છે કે આત્મા જે છે એનો ચૈતન્ય સ્વભાવ છે એનો સ્વાદ કંઈ આકુળતારૂપ નથી। આકુળતાનું વેદન તો આત્માને કર્મ તરફના વલણથી એટલે કે રાગ દ્વેષ મોહરૂપ જે આકુળતાનું વેદન થાય છે એ તો કર્મના ઉદયો સાથે જોડાવાથી થાય છે। આત્માનો તો ચૈતન્ય સ્વભાવ છે અને એ ચૈતન્ય સ્વભાવનો એ સ્વાદ નથી, આકુળતા એવો સ્વાદ નથી, તે તો કર્મ તરફના વલણવાળા વિકારી ભાવોનો સ્વાદ છે। હું તો ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાન અને આનંદ જ મારું શરીર છે એવી અંતર સ્વરૂપની સાવધાની કરતા ચૈતન્યના સ્વાદનો અનુભવ થાય છે, પણ અજ્ઞાની જીવ ભ્રાંતિને લીધે આત્માને જાણતો નથી અને કર્મ તરફ વલણવાળા રાગાદી રૂપ સ્વાદને જ તે આત્માનો સ્વાદ માને છે, રાગને જ આત્માનો સ્વાદ માને છે, પોતે રાગરૂપ થાય છે એ જ એને અનુભવ છે, એ જ એનો સ્વાદ છે, બીજો એને આત્મામાંથી આવતા અલૌકિક આનંદનો સ્વાદ તો અનુભવ્યો જ નથી। ગુરુદેવ કહે છે કે રાગ તે ધર્મ નથી એમ કદાચ ધારણાથી કહે, પણ અંતરમાં તે રાગના વેદનથી જુદો પડતો નથી, એ બોલે ક્યારે તેમ બોલે એમ કહે પણ કરો કે રાગ છે ધર્મ નથી, પણ અંતરમાં એ રાગના વેદનથી જુદો પડતો નથી, સૂક્ષ્મપણે રાગની મીઠાશમાં જ અટકી ગયો છે, પણ રાગથી પાર થઈને જ્ઞાનભાવનો અનુભવ કરતો નથી। જ્યાં સુધી રાગથી પાર જ્ઞાન આનંદ સ્વરૂપને ન જાણે ત્યાં સુધી તે અજ્ઞાની બહિરાત્મા સંસારમાં જ પરિભ્રમણ કરે છે। અને હવે આગળ 69માં શ્લોકનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે બહિરાત્મા યથાર્થ આત્મ સ્વરૂપને નથી જાણતો તો તે શેને આત્મા માને છે, એ વાત જે 69માં શ્લોકમાં કહી એનો વિસ્તાર છે। તો કહે છે કે જ્ઞાની તો જગતથી બિન પોતાના આત્મ સ્વરૂપને એવું જાણે છે કે જગતના પદાર્થો તો તેને ખાલી ભાસે છે, કેવા ખાલી ભાસે, જગતના પદાર્થો કે જગતના પદાર્થો જાણે કે ચેતના વગરના હોય એમ ભાસે, આ તો 67મી ગાથામાં વાત આવી ગઈ, કેમ કે પોતાની ચેતના તેમાં ક્યાંય નથી, પોતાની ચેતના બહારના પદાર્થોમાં જગતના પદાર્થોમાં નથી, એટલે એને તો એ કાષ્ઠ જેવા લાગે છે, એ વાત તો 67મી ગાથામાં પણ આવી ગઈ। અહીંયા કહે છે કે પણ અજ્ઞાનીને આવા ભિન્ન આત્માનું ભાન નથી, તે તો ભ્રાંતિથી દેહને જ આત્મા માને છે, યથાર્થ આત્મ સ્વરૂપને નહીં જાણનારો તે બહિરાત્મા આત્માને કેવો માને છે, એ વાત 69મી ગાથામાં કહી। બીજી રીતે કહીએ તો એ કોને આત્મા માને છે બહિરાત્મા, એની વાત આ 69મી ગાથામાં કહી છે। તો એનો વિસ્તાર કરતા કહે છે કે અજ્ઞાની પોતાની નિત્યતા ભૂલીને, પોતે નિત્ય ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવા પોતાના નિત્ય ત્રિકાળ સ્વરૂપને ભૂલીને ભ્રાંતિથી
આ ક્ષણિક સંયોગી શરીરને નિત્ય સ્થિર માની રહ્યો છે. હવે એ નિત્ય પણ નથી ને સ્થિર પણ નથી, છતાં એને પોતે પોતાનું સ્વરૂપ માની રહ્યો છે અને એને જે હું છું એમ માને છે, પોતાને દેહ રૂપે માની રહ્યો છે. શરીરમાં ક્ષણે ક્ષણે અનંત પરમાણુઓ જાય છે અને આવે છે. સ્થૂળપણે કેટલોક કાળ સુધી શરીર એવું ને એવું દેખાય ત્યાં અજ્ઞાની તેને સ્થિર માની રહ્યો છે અને દેહ સાથે એક ક્ષેત્રે રહેતા તે દેહ રૂપે જ પોતાને અનુભવી રહ્યો છે. દેહ સાથે એક ક્ષેત્રે રહેવું તે કાંઈ દેહ સાથે એકત્વ બુદ્ધિનું કારણ નથી. દેહ સાથે એક ક્ષેત્રે રહેવું એને લીધે થઈને એને દેહ સાથે એકત્વ થાય? ના, એમ નથી. એકત્વ બુદ્ધિનું કારણ તો એનો અજ્ઞાન ભાવ છે. મોહને કારણે, અજ્ઞાનને કારણે એ દેહ સાથે એકત્વ માને છે. દેહ સાથે એક ક્ષેત્રે રહે એટલે કાંઈ દેહની સાથે એકત્વ બુદ્ધિ થાય? એમ નથી. જ્ઞાનીને પણ એ દેહ સાથે તો રહેવાનું થાય છે. અરે કેવળી ભગવાન પણ દેહ સાથે રહે છે તો શું એમને કાંઈ દેહ સાથે એકત્વ બુદ્ધિ થાય છે? જ્ઞાનીને અને કેવળીને પણ દેહ સાથે એક ક્ષેત્ર વગાવાપણું છે, છતાં તેઓ તો ભેદ જ્ઞાન વડે પોતાના આત્માને દેહથી અત્યંત ભિન્ન અનુભવે છે. એટલે એક ક્ષેત્રમાં રહેવાને કારણે એકત્વ બુદ્ધિ થતી નથી, પરંતુ એનો પોતાનો જેવો દોષ છે, અપરાધ છે. અજ્ઞાનીને પોતાની ભિન્નતાનું ભાન નથી, એક અજ્ઞાન છે. તેથી ભ્રાંતિથી તે દેહને જ આત્મા તરીકે માને છે, દેહની ક્રિયાઓને પોતાની જ ક્રિયા માને છે. તો તેને અહીંયા સમજાવે છે કે ભાઈ, તું તો ચૈતન્ય બિંબ, અરૂપી વસ્તુ, દેહ તો રૂપી અને જળ, તો તેની સાથે એક જગ્યાએ રહ્યો તેથી કાંઈ તું તે જળપણે થઈ ગયો, જળરૂપે થઈ ગયો? એમ તો નથી. તેની સાથે એક જગ્યાએ રહ્યો તેથી કાંઈ તું તે જળરૂપે થઈ ગયો નથી. તારું સ્વરૂપ તો એનાથી જુદું જ છે. તારું તો જ્ઞાન સ્વરૂપ છે. અને આવા તો અનંતા દેહ બદલ્યા, છતાં તું એકને એક જ રહ્યો છે. દેહ બદલાઈ ગયા પણ તું તો એનો એ જ રહ્યો. તું એનો એ જ રહ્યો એની ખાતરી કઈ રીતે થાય? તો કે જેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે એને ખ્યાલ આવી જાય છે કે પોતે પૂર્વે જે હતો, પોતે પૂર્વે મગનલાલ હતો અને અત્યારે આ ભાવની અંદર એ ચમનલાલ થયો છે. તો એનો અર્થ જ એ છે કે પેલું મગનલાલ વાળું શરીર એ જુદું હતું, આ શરીર જુદું છે અને પોતે એનો એ જ રહ્યો છે. એટલે પૂર્વ ભાવના જ્ઞાનવાળા કોઈ જીવો જોવામાં આવે છે તો તે દેહથી આત્માની ભિન્નતાને પ્રસિદ્ધ કરે છે. એના દ્વારા નક્કી થઈ જાય છે કે આત્મા દેહથી જુદો જ છે. પૂર્વના દેહ વગેરે એકદમ પલટી ગયા, પૂર્વના જે દેહ હતા એ અત્યારે રહ્યા નથી, છતાં આ તો એ રહ્યો છે ને, છતાં આ બીજા દેહમાં રહ્યો છે ને, એટલે આ દેહમાં રહેનારો હું અત્યારે આ રહ્યો. આમ દેહથી ભિન્ન અસ્તિત્વનું ભાન થઈ શકે છે. જો દેહ તે જ આત્મા હોય તો પૂર્વના દેહનો નાશ થતા સાથે એનો પણ નાશ, આત્માનો પણ નાશ થઈ ગયો હોવો જોઈતો હતો, પણ એમ તો થયું નથી. આત્મા તો આ રહ્યો અને એમથી એ પૂર્વના દેહનો નાશ થયો છે અને અત્યારે વર્તમાનમાં એ પોતે અહીંયા છે, એટલે એને દેહથી ભિન્ન પણ પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. તો કે છે, ત્યારે ક્યાં ચૈતન્ય સ્વરૂપ આનંદથી ભરેલો આત્મા અને ક્યાં આ જળ પૂતગળનું ઢીંગલું? એમાં એકત્વ બુદ્ધિ ભાઈ, તને નથી શોભતું. આ આત્મા ને આ જળ એવા શરીરની અંદર એકત્વ બુદ્ધિ કરે છે અને પોતાને શરીર રૂપ માને છે, નથી શોભતું. જેમ મરદા સાથે જીવતાની સગાઈ ન હોય તેમ મૃતક સાથે, મૃતક એટલે મૃતક એવું આ શરીર, એવા આ શરીર સાથે જીવન ચૈતન્ય મૂર્તિ જીવનો સંબંધ ન હોય, એકતા ન હોય, બંનેને અત્યંત ભિન્નતા છે. બંનેને એટલે દેહને અને આત્માને અત્યંત ભિન્નતા છે. આ દેહ તો સ્થૂળ, ઇન્દ્રિયગમ્ય, નાશવાન વસ્તુ છે અને તું તો અતિ સૂક્ષ્મ, અતિન્દ્રિય સ્વરૂપ છો, ઇન્દ્રિયોથી અગમ્ય, અવિનાશી છો. તું આનંદનું અને જ્ઞાનનું ધામ છો. આવી તારી અંતરંગ વસ્તુમાં નજર તો કર. આવી જ્ઞાન સ્વરૂપ
સારી ચીજ છે એમાં તું નજર કર, ગુરુદેવ એમ કે છે. અને કે છે કે લાકડું અને આ શરીર એ બંને એક જાતના છે, જડ છે, પણ તું એવો જડ નથી. આત્મા એનાથી જુદો છે, તેમ દેહ અને આત્મા પણ અત્યંત જુદા છે. આવી ભિન્નતાના ભાન વગર જીવને સમાધિ, સમાધાન કે શાંતિ થાય નહીં. એટલે કે આ જડ શરીર છે, મન વાણી એ બધું જડ છે, એનાથી ભિન્ન પોતે ભગવાન આત્મા છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, એવા ભાન વિના એને સમાધિ થાય નહીં, શાંતિ થાય નહીં. સમાધિનું મૂળ ભેદ જ્ઞાન છે. સ્વ પરનું ભેદ જ્ઞાન કરીને સ્વમાં સ્થિર થતા સમાધિ થાય છે. તે સમાધિમાં આનંદ છે, તે સમાધિમાં શાંતિ છે, વિતરાગતા છે. માટે હે જીવ, તું દેહથી ભિન્ન આત્માને જાણીને તેનો જ ભાવ કર, તેને જ ભાવ, એની જ ભાવના કર, એમાં જ એકાગ્રતા કર, આત્મામાં જ એકાગ્રતા કર. તો આ રીતે આ 68મો અને 69મો બંને શ્લોકનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદ અંબુલીએ. સુખદ